મુરબ્બી ભાઈ શ્રી અર્જુનભાઈ, ભાઈ શ્રી શંકરસિંહજી, મારા સાથી સભ્યશ્રીઓ, કોંગ્રેસના સૌ હોદ્દેદારશ્રીઓ, સૌ યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, મુંગેરીલાલના જે સ્વપ્ન જોતા હોય અને હવામાં જે ઉડતા હોય એની પાસે લાંબી આશા આપણે રાખી શકીએ નહીં. કારણ કે હવે એમનું સ્વપ્ન ગુજરાતથી ઉડીને દિલ્હી થયું છે. બધા એવું વિચારે છે અને બધા એવો પ્રશ્ન પણ કરે છે કે દિલ્હીમાં આવશે તો. તો મેં કહ્યું કે દેશનું સત્યાનાશ વાંચે બીજું કશું નીકળે, એમાં કશું મેળવવાનું નથી. આજે જયારે પાણીના કાળા કાયદા માટે અને એનો વિરોધ કરવા માટે આપણે સૌ ભેગા થયા છીએ, ત્યારે અંગ્રેજ ગવર્નમેન્ટ એ આઝાદીની લડતો અને આઝાદીની લડતો જેના માટે થઈ સત્યાગ્રહ ખેડૂતો ના વિકાસ માટે અને ખેડૂતો પર નાખેલા એના માટે સરદાર સાહેબે સત્યાગ્રહ કર્યો અને સરદાર સાહેબ નું બિરુદ પ્રાપ્ત કર્યું. હવે વિવિધ કાયદાઓ આપણે જોઈ શકીએ છીએ. બધા ક્યાંથી ગયા હોય? એક ચપટી મીઠા માટે દાંડી યાત્રા થઈ અને ગુજરાતે દેશને દિશાઓ બતાવી. દેશને દિશાઓ બતાવનાર પણ એ ગુજરાતના નેતાઓ હતા, મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ. એમ તમને સૌને કહું છું કે આજે પણ ગુજરાતે તૈયારી કરવી પડશે, ગુજરાતે પહેલ કરવી પડશે, ગુજરાતે આગળ વધવા માટેનો પ્રયત્ન કરવો પડશે. ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈએ કહ્યું એમ કે ખેડૂત માટેનો કાયદો છે, ખેડૂતને મુશ્કેલીમાં મૂકવાનો કાયદો છે. ખેડૂત કેનાલનું જમણનું પાણીનો ઉપયોગ કરે તો પણ ગુનેગાર ખેડૂત એ કેનાલ રિપેર કરવાનું કામ એક્ઝિક્યુટિવ એન્જિનિયર નું કામ છે. ખેતરોમાં જમણ થતું પાણી અગર તો બીજો કોઈ પણ વિચાર એ ખેડૂતને નુકસાન કરતા છે. હમણાં કહ્યું ને કે 200 મીટરની હદની અંદર તમે કશું કરી શકો નહીં, એ વિચારને પણ આપણે સૌએ સમજવું પડશે, ગામડે ગામડે પહોંચાડવું પડશે. ગામડાના ખેડૂતને એની પૂરેપૂરી સમજ તમારે આપવી પડશે અને એ સમજ આપવા માટે અહીંયા જયારે ભેગા થયા છીએ ત્યારે હમણાં એપ્રિલ ફૂલની વાત થઈ બંધા છે. અર્જુનભાઈ એ 1 તારીખ જાહેર કરી ત્યારે મોદી સાહેબ એવું સમજ્યા છે કે અર્જુનભાઈ મને એપ્રિલ ફૂલ બનાવ. અરે નિખિલ, હું અહીંયાથી વિઝ્યુઅલ પ્લે કરું છું. હેલો, હવે તું યાર એક કામ કર, બીજી વાત સાંભળવાની નહીં, અહીંયા રેકોર્ડ મારી દે, ભલે આવી જાવ, ફરીથી રેકોર્ડ કરતા બધા વિઝ્યુઅલ, કોઈ જગ્યાએ રોક્યો નથી, ફરીથી બધા વિઝ્યુઅલ રેકોર્ડ કરતા જલ્દી ખસેડ લીધા મને જવા દે. જ્યાં સુધી અહીંયા અટકે નહીં ત્યાં સુધી અમને રેકોર્ડ સ્પોટ ના કરતો, છે મોદીને મળવા જતા છે. ઓકે, કારણ કે પેલા છે ને અડધા ઉતર્યા હતા, અડધા નથી ઉતર્યા એટલા માટે. હા, એટલે અત્યારે રેકોર્ડ આપી દીધું, મળવાની ઉતાર મળશે, હજુ આપ્યું નથી ને, એટલે ચાલુ છે ને રેકોર્ડ, એક કાંઈ અહીંયા ફાઇલ ચાલુ છે એટલે કહું છું. એટલા બધાને રોક્યા છતાં મોટી સંખ્યામાં બધા આવ્યા છો, એ સૌને હું તો ધન્યવાદ મુબારકબાદી આપું છું. એ મુશ્કેલી વેઠીને 2 કિલોમીટર
સૌરાષ્ટ્ર માં લોકો ને દૂર દૂર બબે ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર સુધી બહેન દીકરીઓ પાસે બેડું બેડું પાણી લાવતી હોય. એટલે ખાસ કરીને આ બહેન દીકરીઓ એ સમજવાની જરૂર છે. અને હું તો કહેતો હોઉં છું મારા ભાષણ માં જયારે ઉભો રહું છું કે કોક નો પ્રચાર કરું છું ને ત્યારે કહેતો હોઉં છું કે બહેનો જ વધારે ત્યાં જતી રહેતી હોય છે. આ બહેનો જ વધારે એટલે મારા આ મિત્રોને પણ કહું છું, ખોટું ના લાગે તો પ્રેસ મીડિયાના સૌ સાથી મિત્રોને પણ કહીશ કે પહેલા મદદ કરો તો બીજું બાજુ ખરખી કરજો. એક તરફનું વેણ ના ચલાવશો. અને તમને ખાસ વિનંતી કરીએ છીએ કે સાચી વાતને પહોંચાડવા માટેનો પ્રયત્ન તમે સૌ સાથે મળીને કરશો તો ગુજરાતની પ્રજાને નહીં દેશની પ્રજાના હિત તો પ્રશ્ન છે. સમગ્ર દેશને આ સંદેશો પહોંચાડવાનો છે. હું તમને સૌને કહીશ કે જેને ત્યાં પણિયારું ના હોય કે ચણિયારું ના હોય એને કઈ ખબર ના હોય. પણિયારું ચણિયારું હંગ્યા ને તમે પણિયારું એટલે પાણી મૂકવાની જગ્યા ચોફાવે તો ચૂલો, જો કરવો હોય તો ચોલો. એમને ફાવે તો કરજો, તારો બધો થાય તારો. એટલે તો એ સમજો તો ખરા, હું તમને કહું છું એ સમજો, જાગો. નહીં જાગો તો તકલીફ થઈએ. ગમે તો ચોલ ના કરશે, ગમે તો ઘર ઉગાડું મેળશે, ગમે તો ચણિયારું મૂકી દઈએ. આ બધી વસ્તુ સમજવા જઈએ છે તમારે સૌએ. બધી જ વિચારોની સાથે જો આગળ વધવા ને વિચારવા માટે આપણે ભેગા થયા તો હું માનું છું આટલા બહુ થઈ ગયા. આટલી સંખ્યા ઓછી નથી, નાની સંખ્યા નથી, ઘણી મોટી છે. અને ઘણા બધાને રોકી લીધા છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી. એટલે તમે સૌ જાગૃત પડીને જો આ વસ્તુને વિચારશો તો હું માનું છું ગામે ગામ પહોંચીને એક એક ગામના ખેડૂતોને અને લોકોને જા તો દરેકને અડવાનો છે. કારણ કે બહેન દીકરીઓ કદાચ કેનાલ ઉપર કપડા ધોવા જશે ને, ઘણા બધા એવા ગામ છે જ્યાં પાણીની વ્યવસ્થા નથી, ત્યાં કેનાલ ઉપર કપડા ધોતી હોય. એ કપડા ધોતી બહેનોને પણ કહેશે કે તમે પાણીનો વ્યય કરો છો, પકડી જઈને એમની હમે પણ પગલા ભરવામાં આવશે, એમને પણ સજા કરવામાં આવશે. ગાય ભેંસ લઈને પાણી પીવડાવવા જશે તો કહેશે ગાય ભેંસ લઈને પાણી પીવડાવવા કેમ આવ્યો, તારી ગાય ને ભેંસ મૂકી દે અને તને જેલ ભેગો કરવામાં આવશે. આ બધી વસ્તુઓ ત્યાં ઉપસ્થિત થશે એટલે સમજીને વિચાર કરીને આપણે સૌએ આગળ વધવું પડશે. એટલે ઘણી વખત બધા કહેતા હોય છે કે કલેક્ટર કકરાટ કરે મામલતદાર મુંજાય, કલેક્ટર કકરાટ કરે ને મામલતદાર મુંજાય. પણ અહીંયા તો એવું છે, નહેર વાળો બિચારો શું કરે, નહેર વાળો બિચારો શું કરે કે નરેન્દ્રભાઈ ને આનંદીબેન કે તે થાય. એક જ વસ્તુ છે, એક જ અભાગે
આગળ ઊંચી કરવાની, કોઈ વિરોધ કરવાનો નહીં, કોઈ બોલવાનું નહીં. કારણ કે નરેન્દ્રભાઈ બોલ્યા, નરેન્દ્રભાઈ વાચ, એ પ્રશ્નની સામે સાચી હકીકતની આંગળી ઉઠાવવા માટે ને સાચી વસ્તુને અવાજના રૂપે પહોંચાડવા માટે કોંગ્રેસના કાર્યકરોએ કટિબદ્ધ બનવું પડશે. કટિબદ્ધ બનીને અહીંયા વિધાનસભાના વિરોધ પક્ષના નેતાશ્રી પણ હાજર છે, તેઓ શોએ બધાએ જોરશોરથી આ વિચારને વેગ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ તમારા સૌનો સાથ જોઈશે, આપણા સૌનો સાથ ને સહકાર જોઈશે. અને સૌરાષ્ટ્રની દુષ્કાળની પરિસ્થિતિને જોઈને આ ગુજરાતને નહીં પણ દેશના જે જે જિલ્લાઓ તાલુકાઓમાં દુષ્કાળની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે આ લોકો માગે એ પહેલા મંજૂર કરી આપીને પૈસા આપેલા છે, એનો પણ ઉપયોગ નથી થતો. 650 કરોડથી પણ વધારે રૂપિયાની રકમ કેન્દ્ર સરકારે આ ગુજરાત ગવર્નમેન્ટને પણ દુષ્કાળની પરિસ્થિતિને પહોંચવા માટે આપી છે. એ પરિસ્થિતિનો પણ જયારે ઉપયોગ ના થતો હોય ત્યારે એનો જવાબ પણ મારે તમારે સૌએ માગવો પડશે, અને માગવું હશે તો જાગૃત કરીને ગામડે જવું પડશે. એટલે બીજી બધી વાતો નહીં કરતા તમને સૌને એટલું જ કરી કહીશ કે આપ સૌ જયારે અહીંયા આવ્યા છો, ખૂબ મુશ્કેલી વચ્ચે અહીંયા આવ્યા છો, ત્યારે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો એ વધારે મુશ્કેલીઓનો સામનો કરીને પણ આપણે આપણી સાચી વાત ખેડૂત મિત્રો માટે, ખેડૂતના હિત માટે, ખેડૂતના વિકાસ માટે, ખેતીના વિકાસ માટે, ખેતી વધારે સારી થાય એના માટે, અને ખેડૂત સારી રીતે પાણી પ્રાપ્ત કરી શકે, એ વ્યવસ્થિત રીતે પોતાનો કૂવો બનાવી શકે, સિંચાઈનું કામ સારી રીતે કરી શકે, ત્યાં જમંડો પાણીનો ઉપયોગ પણ સારી રીતે પોતાની રીતે કરી શકે, અને સ્ટ્રોંગ વોટર ડ્રેઇનમાંથી પણ પાણી લેતો હોય તો સ્ટ્રોંગ વોટર ડ્રેઇનનું પાણી પણ પોતાના પાકને બચાવવા માટે જો એ પ્રયત્ન કરતો હોય તો એ કરી શકે, એના માટે આપણે સૌએ લડત કરવી પડશે. અને એ લડતમાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ તાકાત મળે એ પ્રાર્થના સાથે મને પણ સહભાગી બનાવ્યો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર. જય હિન્દ.